હાર્દિક પટેલના સમર્થનમાં આજે ભરૂચ ખાતે ખેડૂત હિતરક્ષક સમિતિ અને કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવી ભરૂચ રેલવે સ્ટેશન ખાતે પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ યોજાયો હતો. ખેડૂતોના દેવા માફીને લઈ ઉપવાસ આંદોલન કરી રહેલા હાર્દિક પટેલને ભરૂચ જિલ્લા કોંગ્રેસ તથા ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. તો સમર્થનના ભાગરૂપે રેલી અને પ્રતિક ઉપવાસ પણ કરવામાં આવ્યા હતા. ખેડૂત હિતરક્ષક સમિતિ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને અગ્રણીઓ જોડાયા હતા. આ રેલી સ્વરૂપે રેલવે સ્ટેશન ખાતે પહોંચી પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. તો સરકાર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરાયો હતો. સાથોસાથ હાર્દિકના સ્વાસ્થ્ય માટે રામધૂન બોલાવાઈ હતી. સબકો સલામતિ દે ભગવાન, સબકો સલામતિ દે ભગવાન, શ્રીરામ જય જય રામ, શ્રીરામ જય રામ જય જય રામ. જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે એના શાસન દરમિયાન ગુજરાતમાં ઉક્તિને સાર્થક કરી છે. ખેડૂતો મોંઘી મજૂરી, મોંઘા બિયારણ, મોંઘી દવાઓ, આ બધું કર્યા પછી જ્યારે એનો મબલક પાક લે છે ત્યારે સરકાર એમ કહે છે કે અમે ખેડૂતોના હિતમાં ટેકાના ભાવથી એનો પાક ખરીદીશું. કેટલો પાક ખરીદે છે? ટોટલી જે પાક થયો હોય ચાલુ વર્ષે અને તુવરના અંદર 12 ક્વિન્ટલ તુવેર ખરીદી, તો બાકીનો પાક ખેડૂત ક્યાં નાખે? તો આવા સંજોગોમાં ખેડૂતોએ પાક લઈને બજારમાં વેચવા જવું પડે. બજારની અંદર વેપારી તો રાહ જોઈને બેઠો હોય, એવા સંજોગોમાં વેપારી એની પાસેથી ખૂબ ઓછા ભાવથી તુવેરની ખરીદી કરી, પરિણામ એ આવે છે કે ગુજરાતનો ખેડૂત સરકારની ખેડૂત વિરોધી નીતિઓને કારણે ખૂબ દેવાદાર બની ગયો છે. આવનારા દિવસોમાં જ્યારે હાર્દિક પટેલની જે પરિસ્થિતિ આજે જોઈ રહ્યા છે કે એમની તબિયત દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે, પરંતુ સરકાર દ્વારા તેમની માંગણીઓને સ્વીકારવાની તો વાત દૂર રહી, પરંતુ એના પર ચર્ચા પણ ના કરવી, એ જે વલણ અપનાવવામાં આવ્યું છે તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. કહેવાતી હિન્દુઓની સરકાર આજે જ્યારે 25 વર્ષનો હિન્દુ યુવાન અને તે પણ પાટીદાર સમાજમાંથી આવતો હોય, કે જે સમાજમાંથી તેમણે મતો મેળવીને આજે સત્તા પર આવ્યા હોય અને રાજકારણમાં હોય, ત્યારે તેમણે આ પરિસ્થિતિની ગંભીર નોંધ લેવાની જરૂર છે. નહીં તો આવનારા દિવસોમાં મધ્યમ વર્ગ, ખેડૂત સમાજ અને પાટીદાર સમાજ આ વસ્તુને સ્વીકાર કરશે નહીં, અને હાર્દિક પટેલની જે કંઈ તબિયત ખરાબ થશે કે જે પણ પરિસ્થિતિનું સર્જન થશે તેની સંપૂર્ણ જવાબદારી ભારતીય જનતા પાર્ટીની અને ગુજરાત સરકારની રહેશે. અમે આપના માધ્યમથી હાર્દિકભાઈને પણ એટલું જ કહેવા માંગીએ છીએ કે આંધળીને બેરી બનેલી સરકાર, એની સામે આપણે બહુ ખૂબ મજબૂતાઈથી લડવાનું છે, એટલે તમે પણ પારણા કરી લો અને તમે આજે તમારી સમાજને અને ગુજરાતની સમગ્ર જનતાને જે તમારી જરૂર છે, તમારી જેવા નેતાની અમારે ખૂબ જરૂર હોવાથી તમે પારણા કરી લો, એ જ તમને વિનંતી. જય હિન્દ, જય સરદાર, જય ભારત.